IVF ની ટ્રીટમેન્ટ સમયે દર્દીમાં પોઝિટિવિટી મહત્વનો ભાગ ભજવે છે. દર્દીના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોની ડોક્ટર સાથે ચર્ચા કરવી અનિવાર્ય છે. બિંગ મોમ IVF હોસ્પિટલના IVF સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કૈલાસ ઓચવાણી હંમેશા દર્દીઓને પોઝિટિવ રહેવાનું સૂચન કરે છે. ત્યારે ડોક્ટર કૈલાસ ઓચવાણી સાથે જોઈએ IVF પર પોઝિટિવિટીનો આ વિશેષ અહેવાલ. નિસંતાન દંપતીઓ માટે જેમને દવાથી કે કુદરત રીતે બાળક ના રહેતું હોય તેવા બહેનો માટે IVF ખરેખર આશીર્વાદરૂપ છે. અને IVF તેમને પોતાના જ શુક્રાણુને પોતાના જ સ્ત્રીબીજથી પોતાનું જ બાળક મળે છે. અને આવા દંપતિ જ્યારે IVF થી કન્સીવ થાયને જે ખુશી અનુભવ કરતા હોય એ ખરેખર લાજવાબ હોય છે. IVF અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી મુજબ જોવા જઈએ તો IVF એકદમ સિમ્પલ પ્રોસીજર છે. એમાં ફક્ત ને ફક્ત 10 દિવસ સુધી ઇન્જેક્શન આપવાના થતા હોય છે અને સોનોગ્રાફીની મદદથી બીજ બહાર લઈ લેવાના થતા હોય છે. એમાં કોઈ મોટી જાતનું ઓપરેશન કે પ્રોસીજર કરવાની આવતી જ નથી ને કોઈ એડમિશન કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પણ પડતી નથી. અમે ઘણા કપલ જોતા હોઈએ કે જેમને 10-15-17 વર્ષથી બાળક ના રહેતું હોય અને જ્યારે એમને પ્રથમ ટાઈમ પોઝિટિવ રિઝલ્ટ આવે ત્યારે એ જે ખુશ થતા હોય એને ઘણા દર્દીઓને ખુશીઓના આંસુ પણ આવતા હોય અને ત્યારે અમને જે બ્લેસિંગ આપતા હોય છે એનાથી સારી ફિલિંગ કપલ માટે કે ડોક્ટર માટે કોઈ હોય જ ના શકે. હું જનરલી બધા કપલને એક જ વસ્તુ સમજાવતો હોઉં છું કે IVF ચાલુ કરતા પહેલા તમારા મનમાં જે ક્વેશ્ચન હોય, જે કન્ફ્યુઝન હોય બધા ક્લિયર કરી નાખો. એક વખત IVF ચાલુ થાય પછી તમારા માઇન્ડમાં કોઈ જ કન્ફ્યુઝન ના હોવો જોઈએ. તમારા માઇન્ડમાં રોજ એક જ વિચાર આવવો જોઈએ કે આ મહિને પ્રેગ્નન્સી રહી જશે. જેટલું તમે સારું વિચારશો, પોઝિટિવ વિચારશો એટલું સારું રિઝલ્ટ મળશે. અને આ જ કારણથી હું દર્દીઓને આરામ કરવાની બી સખત ના પાડું છું કે 24 કલાક આરામ કરવાની કંઈ જ જરૂર નથી. 24 કલાક આરામ કરીએ એટલે ખોટા વિચારો આવવાના જ છે, સ્ટ્રેસ આવવાનો જ છે, જેથી ખોટા હોર્મોન રિલીઝ થાય ને પ્રેગ્નન્સી ના રહે એવું બધું થઈ શકે. એટલા માટે અમે દર્દીને કહીએ છીએ કે જેટલા ખુશ રહેશો એટલું સારું રિઝલ્ટ મળશે.